પાટણ શહેર એ ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અહીં અનેક દેવી દેવતાઓના સ્થાનકો સહિત આસ્થાના કેન્દ્રસમા પીરના સ્થાનકો પણ આવેલા છે અને વર્ષે દહાડે ભાવિક ભક્તો દ્વારા માતાજીને રીઝવવા હોમ હવન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. ત્યારે પાટણ શહેરના 3 દરવાજા બહાર આવેલ મદારસા વિસ્તારમાં આવેલા મદારસા પીરનું અતિ પ્રાચીન અને આસ્થાના કેન્દ્ર સમૂહ સ્થાનક આવેલ છે. ત્યારે શ્રાવણ વદ 3ના દિવસે મદારસા પીર દાદાની પુણ્યતિથિ હોય ભાવિક ભક્તો અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. ત્યારે આજ રોજ મદારસા પીર દાદાની 20મી પુણ્યતિથિ નિમિત્તે પીરના સ્થાનકે અન્નકૂટ ભરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી. તો પીર દાદાના સ્થાનકની બહાર 20મી પુણ્યતિથિ નિમિત્તે મહાલઘુ રુદ્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પાટણ શહેરના વિદ્વાન પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મહારુદ્ર કરવામાં આવ્યો હતો અને રાત્રિ સમયે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરાયા હોવાનું દિલીપભાઈ સુખડાએ જણાવ્યું હતું. મદારસા પીર દાદા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આજે 20 વર્ષ થયા છે. 20 વર્ષ નિમિત્તે છેલ્લા 20 વર્ષથી આ યજ્ઞો મદારસા જિલ્લાની અંદર અલગ અલગ યજ્ઞો, રામયજ્ઞ, લક્ષ્મી યજ્ઞ, માતાજીનો યજ્ઞ, મહાદેવ દાદાનો યજ્ઞ, દરેક યજ્ઞ, ભૈરવ દાદાનો યજ્ઞ, એ દરેક યજ્ઞો કરવામાં આવ્યા છે. આજે 20મા વર્ષની અંદર અમે પ્રવેશ કર્યો છે. મદારસા જિલ્લાની અંદર છેલ્લા 20 વર્ષથી આ યજ્ઞો થઈ રહ્યા છે યથાવત, અને આજે મહાન લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને સાંજે એની સાથે આખા જિલ્લાના દરેક રહીશો એ એક જ માચડે બેસીને એક જ મંડપ નીચે બેસી અને બધા જ જમશે ત્યાં આગળ, અને રાત્રે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન પણ કરવામાં આવેલું છે. તેને પાટણની ધર્મપ્રેમી જનતા તેનો લાભ લે એવી અમારી સર્વે મદારસા જિલ્લા યુવક મંડળ અને યજ્ઞ સમિતિની દ્વારા અપીલ કરવામાં આવે છે.